આજ રવિવારે કેટલા વાગે ઉઠ્યા? આ તો તમારા લીધે મારા સાહેબ ઉઠ્યા, નહીતર તો હજી હુવા ના હતા. સાચી વાત. 9 વાગે અમે નૌકરશી લેવા જઈએ પણ તમે ના દેખાવ. પાછા કહો છો અમે ઓરાવા જઈએ છે. હું ધૂળ? તું બેડરૂમમાં સૂતો હોય છે, પેલા તો મારા સાહેબ ઓરીને હોવો જતા રહ્યા હોય છે. કેટલી નિદ્રા છે! સુવાના કલાક કેટલા? સન્ડે ને છોડીને 8. સુવાનું કેટલા વાગે? હાલો એ કયો આવી ગયા 8 ઉપર? હમણાં નૌકાર ઇન્સ્ટિટ્યૂટની અંદર પરમ દિવસે પ્રવચન કર્યું. મેં કીધું રાતના કેટલા વાગ્યા સુધી? તમે ઓનલાઈન રહો છો ને એટલે તમારી માને પણ ઓનલાઈન રહેવું પડે છે. મારો દીકરો સૂતો કે નથી સૂતો, ઓફલાઈન થયો કે ના થયો? હમણાં હું એક વાત કરું છું કે પેલાના કાળમાં 3:30-4 વાગે ને સવારના, એટલે માં કે બેટા ઉઠો, પ્રભાતનો સમય થવા આવ્યો, બ્રહ્મ મુહૂર્ત થવા આવ્યું, ઉઠો. હવે 3:30-4 થાય એટલે માં કેવા આવે, બેટા સુઈ જાવ. તમારા ચેટિંગે તમારી સાથે કેટલું ચીટિંગ કર્યું છે, તમારા સ્વાસ્થ્ય સાથે, તમારા સંસ્કારોની સાથે. સૌથી વધારે ચીટિંગ કરનાર હોય તો તમારું ચેટિંગ છે. લિમિટ હોય છે, દરેકની મર્યાદા હોય છે. આ એટલો ઊંડો કૂવો છે કે તમે ક્યાં ઊંડા ઉતરી જાઓ તમને ખુદને ખબર નથી પડતી. બસ હમણાં 10 મિનિટ થાય છે કે ન થતું આવું, બસ આ પૂરું કરું છું. અને પૂરું કરો ત્યારે 12ના કાંટા ઘડિયાળે કેટલા વગાડી દીધા હોય? 1, 2. પાછો ઊંઘમાં તો કોઈ કાપ મૂકવાનો જ નથી. ઉઠવામાં મોડું થઈ જાય તો તમે કદાચ પૂજા છોડી દીધી છે, રાઈટ? કોલેજનો ટાઈમ થઈ ગયો છે, 9 વાગે પહોંચવાનું છે, 8 વાગી ગયા છે. નાહીશ ધોઈશ નાસ્તો કરીશ, 8:30 વાગે તો નીકળી જવું પડશે, 1/2 કલાક પહોંચતા થશે, ટ્રાફિક હશે. ખલાસ, હવે કોને છોડવાનું? ને ભૂલ તમારે કરવાની અને પનિશમેન્ટ ભગવાનને આપવાની. અમારી તો વાત હું લાવતો જ નથી, ખાલી ભગવાન એના પણ દર્શન તમારા આના કારણે છૂટવા માંડ્યા છે. ગુરુના વંદન તો બાજુ પર મૂકી દો. એક સમય હતો દેરાસર જાય, ગુરુમાજને વંદન કરે, પછખાણ લે, પછી ઘરે જઈ આખું કુટુંબ સાથે નૌકારશી કરતો હતો. આજથી 30 વર્ષ પહેલા હું નૌકારશી ઓરવા જતો હતો ને ત્યારે હું જોતો આનંદ થાય, એક સાથે આમ 5 જણા બેઠા હોય. હવે તો ઘરમાં આવીએ તો એક જણ ન મળે. ક્યારેક એમ લાગે અમે તમારા ઘરમાં આવ્યા છીએ કે કોઈ સ્મશાનમાં આવ્યા છે. સ્મશાન જેવી શાંતિ હોય છે, ઘર જેવું ઘર લાગે છે. એ તો ગણીને હું તો ઊંટી, અમે બે ને અમારા બે, ઘરમાં 4 ને 5 મેમ્બર હોય અને એમાં એક આમ ગયો હોય, એક ઓફિસે ગયો હોય, એક દુકાને ગયો હોય, એક કોલેજમાં ગયો હોય. ઊંઘવાના કલાક અને રવિવારના, બપોરના અલગ, રવિવારના બપોરના અલગ. શાસ્ત્ર લખે છે કે જેને ઊંઘ વધારે આવે છે અથવા જે ઊંઘ વધારે લે છે એ મરીને તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. સાપના ભાવમાં, અજગરના ભાવમાં. અજગર ખાઈ પીને શું કરે ખબર છે? 24 કલાક જોયો હશે ને, આમાં તો જોયો હશે. એક બાપને મેં, છોકરો બે ભેગા આવ્યા એટલે મેં છોકરાને પૂછ્યું, બેટા કેટલા વાગે? એટલે બાપ કે, શું કેટલા વાગે? 8 વાગ્યા પહેલા ઉઠતો નથી. છોકરો કહે છે, મારા સાહેબ પપ્પા ખોટું બોલે છે, હું તો 6 વાગે ઉઠું છું. મેં કીધું, તમે અહીંયા છો, દીકરો અહીંયા છે, નક્કી કરો. તમે કહો છો એ 8 વાગે ઉઠે છે, એ કહે છે 6 વાગે ઉઠે છે. બાપ કહે છે, એને પૂછો તો કરે 6 વાગે ઉઠીને શું કરે છે? એટલે ઓલો કે, પછી આળોટું છું 2 કલાક. મગરમચ્છની જેમ પથારીમાં આળોટ્યા મારે. પાછો કહે છે, હું તો 6 વાગે તો ઉઠી જ જાઉં છું. પાણીમાં ભેંસ પડે એમ પથારીમાં પડ્યા રે. તમે બહુ કિંમતી સમય, જેને ગોલ્ડન ટાઈમ કહેવાય ને, એ તમે સુવામાં કાઢી દો. તમારી જાણે મેન્ટાલિટી થઈ ગઈ છે, ભણવું હોય તો રાતના જ ભણાય, રાઈટ? સીએની એક્ઝામ આવે ત્યારે રાતના કેટલા વગાડો છો? 12, 2. હું કમ છું ઉલટું કરી નાખો ને, સવારે 4 વાગે ઉઠો ને.
સવારનું મુહૂર્ત બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. આખી દુનિયા જ્યારે સૂતી હોય, પાપના પરિણામ લગભગ નષ્ટ થઈ ગયા હોય, શાંત થઈ ગયા હોય, આખી દુનિયા શાંત હોય એ વખતે તમે જ્યારે ભણવા બેસો, અમારો ખુદનો અનુભવ છે, સવારે ગાથા કરીએ અને બપોરે ગાથા કરીએ, બેમાં કેટલો ફરક પડે. એક કલાકમાં સવારે જો 25 ગાથા કરી શકતા હોઈએ, એક 25 કરવી હોય તો બપોરે 2.5 કલાક લાગે છે.